નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આજે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એમાં પાઠ એકનો ભાગ એક અને ભાગ બે આપણે શીખી ગયા છે આજે આપણે પાઠ એકનો ભાગ ત્રણ આગળ સમજીશું ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી પાઠ એક વાંદરાને વાંચતા ન આવડે આજે આપણે પાઠ એકમાં ભાગ ત્રણ વિશે આગળ સમજીશું બાળ મિત્રો આપણે પાઠ એકમાં ભાગ એક અને બેમાં વાંદરાના ઘર વિશે જોયું હતું બરોબર કે વાંદરાભાઈને જ્યારે ઠંડી લાગે ત્યારે શું કરતા હતા પછી ઉનાળામાં શું કરતા હતા બરોબર ઠંડી લાગતી હતી ત્યારે તેમને શું કર્યું હતું હા મરચાંનું તાપણું કર્યું હતું અને ઉનાળામાં પરસેથી રેબજેબ થયા ત્યારે તેઓ પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા બરોબર તેમને ઉનાળામાં ગરમી લાગતી પરસેવો થતો ત્યારે પોતાની પૂંછડી વડે પવન નાખતા હતા અને શું કરતા હતા ચાલો આજે આપણે આગળ જોઈએ ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો સુગ્રીબાઈ જ્યારે એને સલાહ આપી કે વાંદરાભાઈ ઘર બનાવી લો તો તમને ઠંડી પણ નહીં લાગે અને ગરમી પણ નહીં લાગે પરંતુ તેણે તો એની વાત માની નહીં અને આવી રીતના ગીત ગાતો જાય અને ઠેકડા મારીને આગળ જતો જાય એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર અને ગાતો જાય ઝાડને છાંયે રહીએ છીએ પૂછડેથી પવન નાખીએ છીએ ક્યાં ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી વાંદરા ભાઈ તો સરસ મજાનું ગીત ગાઈ લીધું અને કીધું કે ઉનાળામાં ગરમી લાગે તો અમે તો ઝાડના છાયામાં રહીએ છીએ અને બહુ પરસેવો થાય તો પૂંછડેથી પવન નાખીએ છીએ અમને ગરમીથી ડરતા નથી શિયાળામાં પણ એવું કહેતા ઠંડીથી ક્યાં ડરીએ છીએ અને ઉનાળામાં પણ ગાય છે લોકો ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હૂપાહ હૂફ હૂબ એવું કહેતા જાય ને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારતા જાય ચટપટ સુઘરીને તો આ વાંદરાની ચિંતા ખૂબ જ થવા માંડી પણ એને એનું વાત માની નહીં અને ઘર બનાવ્યું નહીં અને સુગરીની તો ચિંતા વધતી જતી હતી પોતાના માળામાં ઝૂલતી હતી ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો શિયાળો ઉનાળો આકાશમાંથી કડાકા ભડાકા ને વાદળો નો ગડગડાટ ચોમાસામાં શું થાય વરસાદ સખત પડે આકાશમાંથી વરસાદ પડે અને વરસાદની સાથે સાથે વીજળીના કડાકા ને ભડાકા વાદળોનો ગળગાળાટ આવું બધું તમે સાંભળ્યું હશે ચોમાસામાં સાંભળ્યું છે ને હા તો બધા ઝાડ પાણીથી તરબોળ તરબોળ એટલે આખા ઝાડ બધા પલળી ગયા ભીંજાઈ ગયા બધા જ પાંદડા ધોવાઈ ગયા ધોવાઈ ગયા એટલે ઉનાળામાં માટી ધૂળ ઉડી હોય અને આ સખત વરસાદથી બધા જ પાંદડા ધોવાઈ ગયા એટલે કે નવા હોય તેવા થઈ ગયા છે આખું ઝાડ પાણી થી તરબોળ ભીંજાઈ ગયું પલડાઈ ગયું બધે જ જળબંબાકાર 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 એટલે આ શબ્દનો અર્થ છે બધે જ પાણી ચોમાસું હોય વધારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે ને એને જળબંબાકાર કહેવાય ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે પૂંછડે પાણી પાણી ઠંડી ખૂબ લાગી ખટખટને એના મિત્રોને તો ઘર હતું નહીં શિયાળો ઉનાળો ચોમાસા દરેકમાં એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા મારે ઠંડી અને ગરમી ભગાડતા હતા હવે ચોમાસામાં પણ એમની આવી જ હાલત થઈ ખૂબ જ વરસાદ પડ્યો એટલે ખટખટ એના એના મિત્રો વરસાદમાં ભીંજાઈ ગયા એટલે કે પલળી ગયા અને ક્યારના ભીના પલળી ગયા હતા એટલે એમને મો માથે મોઢે પીઠે પૂછડે બધે જ પાણી પાણી થઈ ગયું હતું એટલે ઠંડી પણ ખૂબ જ લાગતી હતી ક્યારના તે પલળતા હતા એટલે ઠંડી પણ એમને લાગવા માંડી માળામાંથી સુગરી ફર કરતી આવી ફરીથી સુગરી આવી એના વૃક્ષ ઉપર એનો માળો હતો નીચે વાંદરા ભાઈઓ હતા બધા તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂછડી પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા તમને અહીંયા આગળ મિત્રો દેખાતું હશે ચિત્રમાં તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને તો એમાં જુઓ ચિત્રમાં વાંદરાભાઈ બેઠા છે અને તેમના મિત્રો પણ ફરતે બેઠા છે અને બધા એની પૂંછડી જો ઊંચી કરી દીધી છે મિનારા જેવું એટલે પહાડ જેવું બનાવ્યું છે એમને શા માટે વરસાદથી ભીંજાઈ ન જવાય તે માટે બરોબર તો સુઘરીએ આ બધું જોયું કે આ વાંદરા ભાઈઓને ઠંડી લાગે છે વરસાદથી ભીંજાઈ રહ્યા છે અને પોતાની પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું કરીને તેઓ બેઠા છે અને ગાતા હતા શું ગાતા હતા ચાલો આપણે જોઈએ પૂછ પૂંચમીનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુફ હુપા હૂપ હૂપ હુફ હુપા હૂપ હૂબ હુફ હુપા હુફ હૂબ શું ગાતા હતા બધા પૂંછમિનારમાં પૂંછડીનો મિનારો કરીને એટલે કે પૂંછડીનો પહાડ કરીને રહે છે પાણીમાં પલળે છે અને વરસાદથી તેઓ ડરતા નથી હુ ફૂંપા હૂપ હૂબ પછી ત્યાંથી હુપ હુપાહૂપ કરતા ભાગી ગયા એ તો ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુઘરીબાઈએ ચિંતા કરવાનું છોડી દીધું ત્રણેય ઋતુઓ જતી રહી શિયાળો ઉનાળો ચોમાસું દરેક ઋતુમાં તેમને મુશ્કેલીઓ ઘણી બધી આવી તેમ છતાં તેઓ એ ઘર બનાવ્યું નહીં અને સુઘરી બાઈની વાત માની નહીં આવા હતા વાંદરાભાઈ જો વાંદરાભાઈ તો પોતાનું ઘર જ બનાવી શકતા ના હોય તો તેઓ વાંચી પણ શકતા ના હોય તેમને તો તોફાન મસ્તી કરવા જોઈએ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફૂટકા મારવા જોઈએ બરાબર ને મિત્રો તો આ વાર્તામાં આ પાઠમાં તમને મજા આવી હશે અને પાઠમાં શું કહેવા માગે છે તે પણ તમને ખબર પડી ગઈ હશે બરોબર ને તો આજે આપણો અહીંયા વાંદરાનું ઘર એટલે કે ન આવડે એ પાઠ અહિયાં પૂર્ણ થાય છે જુઓ પાઠની તો આપણે જોઈ ત્યાર પછી તેના પ્રશ્નોના જવાબ એટલે કે વાતચીત બરોબર પાઠ આપણે સમજ્યા તેનો અભ્યાસ કર્યો તો એના પરથી આપણે એના પ્રશ્નોના જવાબ બરાબર વાતચીત એટલે શિક્ષક પૂછે અને વિદ્યાર્થીઓને એનો જવાબ આવડે તો તેમને જવાબ આપવાનો એટલે આ ચર્ચા કરવાની છે આપણી બરાબર વાતચીત કરવાની છે અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ હું અહીંયા આગળ તમને સમજાવીશ અને તમને એના જવાબ પણ હું આપીશ તમારે એની નોટબુક તૈયાર રાખવાની ગુજરાતીની બરાબર શાળામાંથી લિસ્ટ પ્રમાણે તમારે બનાવી દેવાની અને રોજે રોજનું જે હોમવર્ક આપવામાં આવે તમને લખવાનું કીધું હોય તે તમારે લખતું રહેવાનું બરાબર ને ચાલો તો આપણે હવે અહીંયા આગળ પ્રશ્નોના જવાબ વિશે ચર્ચા કરીશું ચાલો આપણે પ્રશ્નના જવાબ વિશે ચર્ચા કરીએ અહીંયા આગળ તમને પાઠ્યપુસ્તકમાં પાંચ નંબર કરી વાતચીત એવું આપ્યું છે બરાબર પાઠ્યપુસ્તકમાં જોતા રહેજો એકથી ચારમાં આપણે પહેલાં તો ઉંદરવાળું ગીતડું જોયું પછી ચિત્ર જોયું પછી સુખરીબાઈના પ્રશ્નોનો જવાબ વાંદરાભાઈનું ઘર ને બધું જોયું એટલે પાંચમામાં આપણે પાંચ નંબરમાં વાંદરાને વાંચતા ન આવડે એટલે કે વાંદરાનું ઘર એના પ્રશ્નોના જવાબ વિશે ચર્ચા કરીશું તો જુઓ એક નંબરમાં વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી બરોબર છે કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધારે મજા આવી હા તો આપણે જવાબ આવડતો હોય તો જવાબ બોલવાની છૂટ છે મારી સાથે તમે બોલી શકો છો બરાબર કે ક્યારે તમને મજા આવી તો વાંદરાઓએ લાલ મરચાં ભેગા કરી તાપણું કર્યું ત્યારે અને વરસાદથી બચવા પૂંછડીનો મિનારો કરીને બેઠા ત્યારે અને ગરમી લાગતા પૂંછડીઓથી પવન નાખતા હતા ત્યારે અમને ખૂબ જ મજા આવી બરાબર આ બધું કર્યું ત્યારે તમને હસવાનું આવ્યું ને મજા આવીને કે હા લાલ મરચાંનું તો તાપણું થતું હશે બરાબર વરસાદથી બચવા મિનારો કરીએ તો વરસાદથી બચી શકાય ના બચી શકાય અને પૂંછડીથી પવન આવે ના બહુ આવે બરોબર એટલે અમને મજા આવી ચાલો આપણે આગળ બીજા પ્રશ્નનો જવાબ શીખીએ તો જુઓ બે નંબરમાં વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો બરોબર વરસાદ આવતો હોય આપણે અચાનક બહાર નીકળ્યા અને અચાનક વરસાદ આવી ગયો હોય ને તમારી પાસે છત્રી ન હોય તો શું કરો તમે તો તમે વરસાદ આવતો હોય અને છત્રી ના હોય તો શું કરશો આજુબાજુમાં ક્યાંય જગ્યા હોય તો દોડીને કોઈ ઘર પાસે દુકાન પાસે કે ઝાડ નીચે ઊભા રહીશું અથવા તો આજુબાજુની દુકાનમાંથી પ્લાસ્ટિકની બેગ માંગી અને તમે માથે ઓઢીને ઊભા રહેશો અથવા ધીમે ધીમે ચાલતા થશો બરાબર ચાલો હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન સમજીએ કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને સી તકલીફ પડે અને સી મજા પડે બરાબર કોઈ કારણસર આપણે મકાનનું રિપેરિંગ ચાલતું હોય કે ક્યાંય ગયા હોય અટવાઈ ગયા હોય તો બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય તો તમને શું મુશ્કેલી પડે તો ઘર વગર તો ઘણી બધી મુશ્કેલી પડે ખબર છે ને તો બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય તો ખૂબ જ તકલીફ પડે અથવા મુશ્કેલી પડે તો કઈ મુશ્કેલી પડે શિયાળામાં ઠંડીથી પરેશાન થઈ જવાય ઉનાળામાં ગરમી સહન ન કરી શકીએ અને ચોમાસામાં તો પલળી જ જવાય બરોબર આ બધી તકલીફ આપણે પડે પરંતુ વરસાદમાં નહાવા જવાની ખૂબ જ મજા પડે ઘર ન હોય પહેલો વરસાદ આવ્યો હોય ઉનાળામાં સખત ગરમી પડી હોય પેલો વરસાદ આવ્યો હોય એટલે નાહવાની ખૂબ જ મજા પડે છે ચાલો હવે આપણે ચોથા પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન ચાર વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું આપણે તેમનો સો ઉપાય બતાવીશું બરોબર આપણે તેમને સો ઉપાય બતાવીશું તો વાંદરાઓએ સુઘરીના ના કહેવા છતાં ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું આ અમને જરા પણ ન ગમ્યું આપણે તેમને ત્રણેય ઋતુથી બચવા નાનકડું ઘર બનાવી લે તે ઉપાય બતાવીશું બરાબર વાંદરાભાઈને ઘર બનાવ્યું હોય તો આપણને બધાને ગમત કારણ કે તેને ત્રણેય ઋતુથી બચી શકાય પણ તેમણે સુગ્રીબાઈનું કહેવાનું માન્યું નહીં તે અમને ગમ્યું નહીં એટલે આપણે તેને નાનકડું એવું સુંદર મજાનું ઘર બનાવવાનો ઉપાય બતાવીશું ચાલો આગળનો પ્રશ્ન પાંચમો સુગ્રી કેવી રીતે ઘર બનાવતી હશે સુગ્રીનો માળો તો તમે જોયો હશે ખૂબ જ સુંદર હોય છે એટલે આપણે વિચાર કરતા હોઈશું કે સુગ્રીએ આવો માળો કેવી રીતના બનાવ્યો છે તેને હાથ પણ નથી બરાબર આપણે તો હાથ છે તો પણ એના જેવો માળો બનાવી શકીએ નહીં તો સુગરીએ પોતાની ચાંચ વડે તણખલા ભેગા કરી તેને ગૂંથીને પોતાનો સુંદર માળો અથવા તો ઘર બનાવતી હશે બરોબર શેનાથી ઘર બનાવે છે પોતાની ચાંચ વડે તણખલા ભેગા કરી એને ગૂંથીને માળો બનાવે છે છઠ્ઠા નંબરનો સવાલ માંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું એ તો તમને દરેકને ખબર હશે કે વાંદરાઓએ મરચાનું તાપણું કેમ કર્યું હતું હા સાચો જવાબ બરાબર એમને ઠંડી લાગતી હતી તો તમને એટલું તો ખબર છે કે ઠંડી લાગતી હતી એટલે એને તાપણું કર્યું પણ એને વ્યવસ્થિત જવાબ ગોઠવીને આપણે લખતા શીખવાનું છે તો જ્યાંથી પ્રશ્ન આપ્યો હોય ત્યાંથી આપણે જવાબ બનાવવાની શરૂઆત કરવાની તો વાંદરાઓએ ઠંડીથી બચવા મરચાંનું તાપણું કર્યું હતું થઈ ગયો વ્યવસ્થિત જવાબ ચાલો તો આગળનો સાત નંબરનો મરચાંનું તાપણું કરીએ તો શું થાય મરચાંનું તાપણું કરીએ તો તેના ધુમાડાથી આંખો બળે ઉધરસ અને છીંકો આવે છે બરાબર મરચાંનું તાપણું કરીએ તો શું થાય ધુમાડો થાય અને આખો બળે આંખોમાં બળતરા થાય ઘણાની તો આંખો પણ લાલ થઈ જાય ઉધરસ અને છીંકો પણ આવે છે બરાબર ચાલો હવે આપણે આપણા વાતચીતના સવાલ જવાબ તો પૂરા થયા પછી જુઓ એની નીચે છઠ્ઠા નંબરમાં વાર્તા વાંચો અને કહો શું કહેવાનું છે પ્રશ્નોના જવાબ કહેવાના છે આપણે એટલે સ્વાધ્યાય બરોબર સ્વાધ્યાય તમને આપેલું છે પ્રશ્ન અહીંયા હું તમને એના જવાબ લખેલા આપું છું તે પણ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે તો આમાં મેં જવાબ આપી દીધેલા છે એ પ્રમાણે તમારે સવાલ અને જવાબ બંને લખવાના રહેશે ચાલો આપણે પહેલો પ્રશ્નનો જવાબ જોઈએ એમાં એક વાંદરાનું નામ શું હતું તો વિદ્યાર્થી મિત્રો તમને વાંદરાનું નામ તો ખબર પડી ગઈ હશે શું હતું વાંદરાનું નામ હા ખટખટ હતું શું હતું તો આપણે જવાબ કેવી રીતના કેવી રીતના લખીશું વાંદરાનું નામ ખટખટ હતું તમને કોઈ પૂછે કે તમારું નામ શું છે તો તમે કેવો જવાબ આપો છો કે મારું નામ આ છે જે તમારું નામ હોય તે બરાબર પણ આપણે શરૂઆત ક્યાંથી કરે છે મારું નામ તો આમાં પણ તમારે જવાબ લખતી વખતે વાંદરાનું નામ ખટખટ હતું આ રીતનો જવાબ લખવાનો રહેશે એટલે પૂરા વાક્યમાં જવાબ લખતા શીખવાનું છે ચાલો બીજા નંબરમાં જઈએ આપણે વાંદરાની ચિંતા કોણ કરતું હતું જવાબ જોઈએ વાંદરાની ચિંતા ચટપટ સુઘરી કરતી હતી બરાબર સુઘરીનું નામ શું હતું ચટપટ તો સુઘરીબાઈને વાંદરાની ચિંતા ખૂબ જ થતી હતી ત્રીજા નંબરનો સવાલ ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી તો ચાલો આપણે એનો જવાબ જોઈએ ઘર વગર વાંદરાઓને ખૂબ જ મુશ્કેલી પડી તો કઈ કઈ મુશ્કેલી પડી જુઓ તેઓને શિયાળામાં ઠંડી ખૂબ જ લાગતી ઉનાળામાં પરસેવથી રેપઝેપ થઈ જતા અને ચોમાસામાં તો વરસાદથી ભીંજાઈ ગયા આ બધી તકલીફ પડતી હતી ચોથા નંબરનો સવાલ ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો જવાબ જોઈએ આપણે ઠંડીથી બચવા વાંદરાએ લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડની નીચે લઈ જઈને તેનું તાપણું કર્યું આ જવાબ પણ એકદમ સહેલો છે તમને યાદ રહી જશે ચાલો પાંચમા નંબરનો સવાલ આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે બરાબર જ્યારે સુગરીબાઈ તેને ઘર બનાવવાનું કહેતું કહેતી હતી ત્યારે શું કહેતો તો વાંદરો કે આ મને સલાહ આપવા નીકળી છે તો આપણે જવાબ જોઈએ આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કહ્યું કેમ કે આ સુઘરી નાનકડી છે અને વળી એ માળામાં રહે છે ને પાછી મને ઘર બનાવવાની સલાહ આપે છે વાંદરાભાઈ શું કહે છે એક તો છે મારાથી હાવ નાનકડી એવી અને પોતે તો નાના એવા માળા મારે છે મને ઘર બનાવવાની સલાહ છે કે એટલે વાંદરાભાઈએ આવું કહ્યું હશે છઠ્ઠા નંબરનો સવાલ વાંદરાઓ વારંવાર શું બોલતા હતા હા દરેક બાળકને આનો જવાબ તો ફટાફટ આવડી જશે કે વાંદરા શું બોલે બરોબર એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકો મારે ત્યારે કેવો અવાજ કરે છે શું બોલે છે

હા તમે કહેશો કે ઘર બનાવું એ સારી વાત કહેવાય એટલે એને સારી સલાહ આપી હતી સાચી સલાહ હતી તો કેમ સાચી કહેવાય ચાલો આપણે એનો જવાબ જોઈએ સુઘરીની સલાહ સાચી હતી કેમ કે ઘર બનાવીએ તો ઠંડી ગરમી અને વરસાદથી બચી શકાય અને શાંતિથી રહેવાય બરાબર આપણું ઘર હોય રાત્રે વરસાદ બહુ પડતો હોય ને બહાર સુવાનું થાય તો ગમે તમને ના ગમે બરાબર જો ઘર બનાવેલું હોય તો આપણે રાત્રે પણ શાંતિથી સૂઈ શકીએ બરાબર અને ઉનાળામાં પણ સખત ગરમી પડતી હોય તો આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ એટલે સુગરીબાઈએ તેને ઘર બનાવવાની સલાહ આપી હતી અને તે એકદમ સાચી હતી ચાલો હવે આપણે આઠમા નંબરનો સવાલ જોઈએ સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી તો જવાબ જોઈએ સુગ્રીના કહેવા છતાં વાંદરાભાઈ સુધરતા જ ન હતા અને ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું તેથી તેણે વાંદરાની ચિંતા છોડી દીધી સુગ્રીએ શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુમાં વાંદરાભાઈને ઘર બનાવવાની સલાહ આપી પણ તે તો સુધર્યા જ નહીં અને આખરે તેમને ઘર ન જ બનાવ્યું એટલે હવે સુગ્રીબાઈએ વિચાર્યું કે હવે વાંદરાભાઈને કાંઈ કહેવું નથી તે હવે સુધરશે નહીં અને એની ચિંતા કરવાની છોડી દીધી ચાલો હવે આપણે આગળનો નવમાં નંબરનો સવાલ જોઈએ કે નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે તેની સામે ખરું કરો તો વિદ્યાર્થી મિત્રો તમને નીચે બિલાડી ચકલી કબૂતર કૂતરો અને ગાય એમ પાંચ પશુ અને પક્ષીઓના નામ આપેલા છે બરાબર તો આપણે જોઈએ કે એમાં કોણ કોણ પોતાનું ઘર બનાવે છે પોતાનું ઘર એટલે પોતાની જાતે બનાવ્યું હોય તેવું આપણે ઘર બનાવ્યું હોય અને તેઓ રહેતા હોય એવું નહીં પોતાની જાતે બનાવ્યું હોય જેવી રીતના સુગ્રીએ બનાવ્યું હતું ને પોતાની જાતે હા તો એમાંથી બિલાડી પોતાનું ઘર બનાવે પોતાની જાતે તો ના બરાબર એ તો એક ઘેરથી બીજા ઘેર અહીંયા ખાવા ના મળ્યું તો બીજા ઘેર જાય પછી ત્યાં ત્યાં સુઈ જાય રાત પડે ને મન ફાવે ત્યાં ફરતી રહે છે એટલે પોતાનું ઘર નથી બનાવતી એટલે ત્યાં સાચાની નિશાની કરવાની નથી પછી આવે છે ચકલી તો ચકલી પોતાનું ઘર બનાવે છે ને એટલે એની સામે સાચાની નિશાની કરી છે બરાબર ચકલી પોતાનો માળો જાતે બનાવે છે પછી આવે છે કબૂતર તો કબૂતર પણ પોતાનો માળો જાતે બનાવે છે એટલે સાચાની નિશાની કરવાની પછી આવે છે કૂતરો તો કૂતરો પણ એક ઘરેથી બીજા ઘરે એક શેરીમાંથી બીજી શેરીમાં એમ ફરતો રહે છે એટલે પોતાની જાતે ઘર બનાવતો નથી પછી આવે છે ગાય તો ગાય તો વાડામાં રહે પણ એ વાડામાં ઘર આપણે બનાવી આપીએ છીએ તેથી બરાબર એટલે ગાયમાં પણ સાચું કરવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો તમે આગળમાં પાંચમો નંબર અને છઠ્ઠો નંબર મેં આગળ કીધું તે પ્રમાણે તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત પ્રશ્ન અને નીચે જવાબ એવું સુંદર અક્ષરે લખી લેશો રોજે રોજનું હોમવર્ક કરવાનું રાખશો બરાબર ચાલો હવે આપણે એનો આગળ જોઈએ ચલો હવે આપણે સાતમા નંબરમાં જોઈશું અભિનય અભિનય એટલે નાટક તો આપણે આ વાર્તા શીખી એ પરથી આપણે એનું એક નાટક કરવાનું છે નાટક એટલે એક જણા વાંદરાભાઈ બને અને એક જણા સુઘરી બને બરાબર તો બંને વાંદરાભાઈના વાક્યો વાંદરાભાઈ બોલ્યા હોય વાંદરાભાઈએ બોલવાના અને સુઘરી જે વાક્યો બોલતી હોય એ વાક્યો સુઘરીએ બોલવાના જે બન્યા હોય તે આ રીતનું નાટક તમારે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ નાટક તમે તમારા નવરાશના સમયે તમે જાતે કરી શકશો ચાલો આઠમા નંબરમાં આપણે સૂચના જોઈએ છૂટી ગયેલા શબ્દ શોધો અને વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો અથવા તો જોડી કાર્ય તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તામાં જોયું એ પ્રમાણે આમાં એના પરથી એકાદ શબ્દ વચ્ચે છૂટી ગયો છે તો આપણે એ શબ્દ જોડીને ફરીથી વાક્ય બનાવવાનું છે અહીંયા તમને નીચે ઉદાહરણ આપ્યું છે જુઓ પાઠ્યપુસ્તકમાં આપણે ઉદાહરણ વાંચીએ તો અહીંયા આગળ ઉદા એવું લખ્યું છે બરાબર ને ઉદાહરણ કહેવાય અને ટૂંકમાં લખ્યું છે ઉદા તો અહીંયા આગળ તમને આપી દીધેલું છે કે બારે માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે એટલે આમાં એક શબ્દ રહી ગયો છે એ તમારે વાર્તામાં આગળથી શોધી લખવાનું છે આ વાક્ય ફરીથી એટલે વિદ્યાર્થી મિત્રો વાંચન પણ રાખજો એટલે તમને ખબર પડે કે કયો શબ્દ છૂટી ગયો છે બરાબર તો અહીંયા આગળ જોઈએ આપણે જવાબ બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અહીંયા આગળ ઝાડ બીજા પર એવું લખ્યું છે અને શબ્દોની વચ્ચે જગ્યા પણ રાખી નથી ગુજરાતી ભાષામાં શબ્દોની વચ્ચે જગ્યા પણ રાખવાની હોય છે તો આ પણ તમારે શીખવાનું રહેશે બરાબર એટલે વ્યવસ્થિત વાક્ય શબ્દની વચ્ચે જગ્યા રાખવાની અને વાક્ય ફરીથી લખવાનું એટલે ફરીથી વાક્ય બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે એવી જ રીતના આપણે એક નંબરમાં જોઈએ ખટખટે ઘર પાસે અચરજ અચરજ જોયું તો અહીંયા આગળ આપણે વાર્તામાં આગળ જોઈએ તો એમાં ખટખટે એક ઘર પાસે અચરજ જોયું તો એક એવો શબ્દ નથી લખ્યો તો આપણે એક લખીને ફરીથી આખું વાક્ય લખવાનું છે બીજા નંબરમાં જઈએ બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે તો વાર્તામાં આપણે કયો શબ્દ છૂટી ગયો હતો તો થ રે તો આખું વાક્ય બનશે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે બરોબર ચાલો ત્રીજું જોઈએ આપણે ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે તો વાર્તા પ્રમાણે આપણે જોઈએ કયો શબ્દ છૂટી ગયો હતો તો ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે બરાબર ચોમાસામાંય વરસાદથી એવો શબ્દ છૂટી ગયો છે એટલે આપણે વરસાદથી લખીને ફરીથી આખું વાક્ય લખવાનું છે ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે બરોબર ચોથા નંબરનું વાક્ય જુઓ ખટખટ એ તારે નથી બનાવવું એટલે આ વાક્ય તો તમને યાદ આવી ગયું છે કયું વાક્ય છે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું એ આવશે આખું વાક્ય રીતના સુધારીને ફરી લખવાનું છે તો અહીંયા આગળ ખટખટ એ શબ્દ ફરીથી લખવાનો છે પાંચમા નંબરનું જોઈએ વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું બરાબર તો કયો શબ્દ છૂટી ગયો છે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું બરાબર ઘર એ શબ્દ છૂટી ગયો છે અને ન બનાવ્યું તે ન જ બનાવ્યું બરાબર એ શબ્દ છૂટી ગયો હતો ચાલો હવે નવવા નવા નંબરમાં જોઈએ આપણે ચાલો ગાઈએ ગીતડું આગળ આપણે આ ગીત ગાઈ લીધું હતું બરાબર ઉંદર રહે છે દરમાં તો એ ગીત તમારે તમારી જાતે સ્વ અધ્યયન કરવાનું છે બરોબર નવમા નંબરનું જોઈએ ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો ચાલો આપણે ખાલી જગ્યા જોઈએ માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી તમને અહીંયા કંસમાં બે શબ્દો આપી દીધેલા છે તો કયો શબ્દ આવશે નવાય કે નવરાશ આપણે પાઠમાં સમજી ગયા છે કે માણસોને તાપતા જોઈ ખટખટને શું થયું હતું નવાય લાગી નવાય એટલે અચરજ તમારે ચોપડીમાં અચરજ શબ્દ આવેલો છે બરાબર તો અચરજનું સમાનાથી શું થાય નવાય નવરાશ એટલે નવરા હોય એને આપણે નવરાશનો સમય કહીએ આમાં અચરજ લાગી હતી એટલે એનો અર્થ થાય નવાય બરાબર એટલે ખાલી જગ્યામાં નવાઈ આવશે બીજા નંબરની જોઈએ માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરી ખાલી જગ્યા ભેગા કરી અને અહીંયા કંસમાં આપેલું છે લાલ મરચા લાલ અંગારા અને લાલ લાકડા બરોબર તો માણસો શેનાથી તાપણું કરતા હતા લાલ અંગારા મેં અંગારા એ શબ્દનો અર્થ તમને કહી દીધેલો તો અંગારા એટલે સળગતા કોલસા તો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા શું ભેગું કર્યું તું લાલ મરચાં બરોબર લાલ લાકડા ભેગા નહોતા કર્યા એટલે બીજા નંબરની ખાલી જગ્યામાં લાલ મરચાં લખવાનું બરોબર ચાલો ત્રીજા નંબરની ખટખટે હુપાહૂબ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા કોને બોલાવ્યા પોતાના વાંદરાઓને કે મિત્રોને હા તમારે ચોપડીમાં દોસ્તો દોસ્તોનું સમાનાથથી મિત્રો થાય બરોબર એટલે ખાલી જગ્યામાં શું આવશે મિત્રો ખટખટે ઉપાઉપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા ચોથા નંબરની ખાલી જગ્યા ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો શું થતું હતું ઉનાળામાં રેપઝેપ કે પરસેવો તો બંધ બે બંધ બેસતો શબ્દ પરસેવો છે તો ઉનાળાને ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો બરાબર ચાલો પાંચમા નંબરમાં આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી શું છોડી દીધી કદર કે ફિકર ચિંતા એવો શબ્દ તમારે પાઠ્યપુસ્તકમાં આવે તો પાઠમાં તો એનો સમાનાથી શબ્દ શું થાય ફિકર ચિંતાનો શું થાય ફિકર એટલે ખાલી જગ્યામાં ફિકર એવો શબ્દ આવશે બરાબર ચાલો હવે આપણે જોડકા દસમા નંબરના જોડકા છે સૂચના જોઈએ બમાંથી માંથી સરખા અર્થવાળું વાક્ય સુધી તેનો ક્રમ ચોરસમાં લખો સમાનાથી શબ્દો આવી ગયા હવે આ એના જેવા વાક્યો સમાનાથી વાક્યો આવ્યા છે બરાબર સરખા અર્થવાળા તો એનો ક્રમ તમારે ચોરસમાં લખવાનો છે અહીંયા આગળ એના અર્થ આપી દીધેલા છે ચાલો આપણે પહેલાં નંબરમાં જોઈએ બધા ધ્રુતતાધ્રુતતા બોલતા હતા તો એનો જેવો અર્થવાળું વાક્ય આપણે જોઈએ તો કયું આવશે તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા બોલતા હતા એટલે કે વાતો કરતા હતા અને ધ્રુજતા ધ્રુજતા એટલે એનો અર્થ થાય થથરતા થથરતા એટલે આપણે ચોરસમાં ગ એવો ક્રમ લખીશું બરોબર ચાલો હવે એના પછીનું અચાનક વરસાદ તૂટી પડ્યો અચાનક વરસાદ તૂટી પડ્યો એવો અર્થવાળું વાક્ય છે ક વાળું તો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું બરાબર ખૂબ જ વરસાદ પડ્યો એનો અર્થ થાય આકાશમાંથી ખૂબ જ પાણી વરસ્યું પછી જુઓ ત્રીજા નંબરમાં આકાશમાંથી આગ વરસી રહી છે તો એના જેવો અર્થવાળો શબ્દ આપણે આગળ જોઈએ જુઓ ખૂબ તાપ લાગે છે બરાબર આગ અને એવો જ એનો શબ્દ ખૂબ તાપ લાગો બરાબર આગ પણ ગરમ હોય અને તાપ પણ ગરમ હોય એટલે આ બંને થઈ ગયા સમાનાથી વાક્ય એટલે આપણે ચોરસમાં લખીશું ઘરનો ઘ બરાબર ચાલો ચોથા નંબરમાં બારેમાસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે બારેમાસ એટલે આખું વર્ષ બરાબર બાર મહિના બરાબર એક વર્ષ થાય ને એટલે એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરતા હતા વાંદરાઓ તો એના જેવું સમાનાથી વાક્ય થાય આખું વર્ષ તેઓ ફર્યા કરે છ નંબરનો ક્રમ આપણે લખીશું પાંચમા નંબરમાં જોઈએ વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો ચોમાસામાં બનાવ્યો તો ને વરસાદથી બચવા માટે હા તો હવે કયો બાકી રહ્યો ખ નંબરનો તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો બધા જ આવી ગયા હવે એક બાકી રહ્યો ખ એટલે આ મિનારાવાળો સમાનાર્થી વાક્ય અહીંયા આગળ આપણે લખી દઈશું એટલે ખ નંબરનો ક્રમ લખી દઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં પાંચથી દસ સુધીના જે પ્રશ્નોના ઉત્તર ખાલી જગ્યાઓ જોડકા બધું જ આપ્યું છે તે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે બરાબર આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે ફરીથી આપણે આગળનો અભ્યાસ અગિયારમા નંબરથી આવતા પીરિયડમાં જોઈશું ત્યાં સુધી આવજો